हेलो फ्रेंड्स, तमे लेटस कैन मेवाड़ू लेसन करी चुक्या छो। हूँ फोटा मूकू छूँ एक्टिविटी 3 ना, एटले तमने ख्याल आवशे। हवे ए जे चार शब्दों आपणे शीख्या छीए, कैन, लेट, लेट्स, मे, तो ए कैन शब्द ए सहयकारी क्रियापद कहेवाय। सहयकारी एटले सहय करवा आवे, सहय एटले मदद। એટલે વાક્યમાં જ્યારે મુખ્ય ક્રિયાપદ પૂરતો ના થાય ત્યારે વાક્યમાં બે ક્રિયાપદ આવે। તો અહીં આપણે જે સાદો ભવિષ્યકાળ શીખવાના છીએ તેમાં પણ એવું જ છે। તો સાદો ભવિષ્યકાળ અહીંયા પુનરાવર્તન લખ્યું છે, એટલે તમે આગળ શીખી ગયા છો। તમને ખબર છે કે જે ક્રિયા કોઈ પણ હવે પછીના સમયમાં આવનારા સમયમાં થવાની છે એવું બતાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે। અને સાદા ભવિષ્યકાળમાં વિલ અને શેલ એ બે સહાયકારી ક્રિયાપદ છે, અને એની સાથે જે મુખ્ય ક્રિયાપદ આવે છે વી, કમ, ગો, રીડ, રાઇટ, હેલ્પ, એને આગળ કે પાછળ કંઈ પણ લાગતું નથી, એનું મૂળ રૂપ આવે છે। ગો હોય તો ગો, કમ હોય તો કમ, એવી રીતે। અને સામાન્ય રીતે આવા વાક્યોમાં ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વેકેશન એવા શબ્દોનો ઉપયોગ થાય છે। આવા વાક્યોને પ્રશ્નાર્થને નકારમાં કેવી રીતે ફેરવાય તે પણ તમે શીખી ગયા છો। જો પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય તો જે વાક્યમાં વિલ કે શેલ આપ્યું છે એને સૌથી આગળ મૂકી દેવાનું, અને વાક્યને છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશો એટલે વાક્ય પ્રશ્નાર્થ થઈ જશે। અને નકાર બનાવતી વખતે વિલ અને શેલ પછી તરત જ નોટ મૂકવાથી તે વાક્ય નકાર બનશે। અને જ્યારે બહારના શબ્દો વડે પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય, એટલે હુ, વોટ, વેર, વેન, હાઉ, હાઉ મેની, ત્યારે એ શબ્દ પહેલો આવે ને પછી તરત જ વિલ અથવા શેલ આવે। તમે બધું શીખી ગયા છો, છતાં પણ આપણે અહીંયા પુનરાવર્તન છે એટલે કરીએ છીએ। તો હવે પેજ નંબર 34 ગ્રામર બુકમાં જોતા જઈએ કે નીચેનો સંવાદ વાંચો। આશા સેઇઝ નિશા, ટુમોરો ઇઝ સન્ડે, નિશા, આશા કહે નિશા આવતીકાલે રવિવાર છે। જુઓ, ઉપરના વાક્યમાં ટુમોરો શબ્દ આવતીકાલે રવિવાર છે, તમને સમજાવી દીધું છે કે આ વાત ભવિષ્યકાળની છે। દરેક વાક્યમાં ટુમોરો ટુમોરો એવો શબ્દ નહીં હોઈ શકે। વી વિલ ગો ઓન અ પિકનિક, સામાન્ય રીતે વી સાથે શેલ વપરાય, પણ હવે અંગ્રેજીમાં એવી ફેશન થઈ ગઈ છે કે વી સાથે વિલ પણ વાપરી શકાય। આપણે ઉજાણીએ જઈશું, વિલ યુ કમ વિથ અસ, શું તું અમારી સાથે આવશે? નિશા સેઇઝ, નિશા કહે છે સર્ટેનલી એટલે ચોક્કસ, આઈ વિલ કમ વિથ યુ, હું તારી સાથે આવીશ, ઇટ વિલ બી અ ગ્રેટ પ્લેઝર, બી ક્રિયાપદ હંમેશા આ રીતે વપરાશે, બી એટલે હોવું, થવું કે બનવું, વિલ બી એટલે હશે, થશે કે બનશે, લખી લેવો મિત્રો, બી એટલે હોવું, થવું કે બનવું, અને વિલ બી કે શેલ બી એટલે હશે, થશે કે બનશે, તો ખૂબ મજા આવશે એવો અર્થ છે અહીંયા। વેર શેલ વી ગો, આપણે ક્યાં જઈશું? આશા સેઇઝ એટ ધ રિવર બેન્ક, નદીના કિનારે, નિશા સેઇઝ ઓકે, ભલે, બટ હાઉ શેલ વી ગો ધેર, પણ આપણે ત્યાં કેવી રીતે જઈશું? આશા સેઇઝ બાય ઓટો રિક્ષા, આશા કહે ઓટો રિક્ષા વડે, નિશા સેઇઝ વેન શેલ વી સ્ટાર્ટ, આપણે ક્યારે શરૂઆત કરીશું એટલે નીકળીશું? આશા સેઇઝ એટ 8 AM, AM એટલે બપોરે 12 વાગ્યા પહેલાંના સમય સાથે AM વપરાય છે, તો સવારે 8 વાગ્યે। હવે આની અંદર તમને વેર, હાઉ અને વેન એ ત્રણે ત્રણ વડે પ્રશ્ન પણ બતાવી દીધા છે, તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને? હવે રીમેમ્બર, ઉપરોક્ત વાક્યમાં વિલ અને શેલનો ઉપયોગ ભવિષ્યકાળ દર્શાવવા માટે થયો છે। જુઓ મિત્રો, ભવિષ્યકાળ ખૂબ સહેલો કાળ છે, હા, વિલ અને શેલથી આપણને ખબર પણ પડી જાય કે આ ભવિષ્યકાળ છે, અને પ્રશ્નાર્થ નકારમાં પણ
એની આગળ પાછળ જ ચાલવાનું છે. પ્રશ્નવાક્ય બનાવતી વખતે પહેલા પુરુષ એક વચન એટલે આઈ અને બહુવચન એટલે વી સાથે ઘણું ખરું કરીને શેલ વપરાય છે. હવે નીચે તમને બહુ જ સરસ એક કોઠો આપેલો છે. તમે જ્યારે કોઠો જોશો ને તો તમને ત્રણે ત્રણ કાળમાં વાક્યો કેવી રીતે ફેરવાય, ક્રિયાપદમાં શું ફેરફાર થાય છે તે સમજાશે. પહેલું છે ચાલુ વર્તમાન કાળ, એ તો તમે ચોથીથી ભણતા આવ્યા, ખબર છે ને મિત્રો. ક્રિયા ચાલતી હોય ત્યારે દર્શાવે તે ચાલુ વર્તમાન કાળ. પછી છે સાદો ભૂતકાળ, એટલે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે તે બતાવવા માટે સાદો ભૂતકાળ. અને હવે સાદો ભવિષ્યકાળ, જે ક્રિયા હવે પછીના સમયમાં થશે તે બતાવવા માટે સાદો ભવિષ્યકાળ. તો આઈએમ ચાલુ વર્તમાન કાળમાં આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. નાવ એટલે હવે, હમણાં કે અત્યારે, એટલે અત્યારે ને અત્યારે જે ક્રિયા થતી હોય તે બતાવાય છે. તમે યાદ રાખજો મિત્રો, નાવ શબ્દ આવે ત્યારે એમ ઇઝ આર સાથે આઈએનજી વાળું રૂપ જ આવશે. તો જુઓ અહીંયા એમ સહાયકારી છે, ગો મુખ્ય ક્રિયાપદ છે ને આઈએનજી. હું હમણાં શાળાએ જઈ રહ્યો છું, આવું ગુજરાતી થાય. અને આપણે જ્યારે જતા હોઈએ ત્યારે જ આ વાક્ય બોલાય. હવે એ જ વાક્યને સાદા ભૂતકાળમાં ફેરવીએ તો ગોનું ભૂતકાળ થશે વેન્ટ, એટલે આઈ વેન્ટ ટુ સ્કૂલ યેસ્ટરડે, હું ગઈકાલે સ્કૂલે ગયો. અને એનું એ જ વાક્યનું ભવિષ્યકાળ આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો, હું આવતીકાલે સ્કૂલે અથવા નિશાળે જઈશ. મિત્રો બરાબર ધ્યાનથી જુઓ કે ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ કે આર સાથે આઈએનજી વાળું રૂપ આવે, જ્યારે ભૂતકાળમાં ઈડી વાળું અથવા તો અનિયમિત રૂપ એટલે વેન્ટ એવા. અને ભવિષ્યકાળમાં તમે જુઓ વિલ અને શેલ સાથે મુખ્ય જે ક્રિયાપદ છે ગો પ્લે, તો એનું મૂળ રૂપ એટલે તે જ શબ્દ પાછો આવશે. ચાલો વાંચીએ છીએ. ધે આર પ્લેઇંગ ક્રિકેટ નાવ, તેઓ હમણાં ક્રિકેટ રમી રહ્યા છે, તે વાક્યનું ભૂતકાળ થશે ધે પ્લેઇડ ક્રિકેટ યસ્ટરડે, તેઓ ગઈકાલે ક્રિકેટ રમ્યા. ધે વિલ પ્લે ક્રિકેટ ટુમોરો, તેઓ આવતીકાલે ક્રિકેટ રમશે. ત્રીજું વાક્ય, ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ નાવ, માળી હમણાં છોડને પાણી પાઈ રહ્યો છે, ભૂતકાળ. ધ ગાર્ડનર વોટર્ડ ધ પ્લાન્ટ્સ ઇન ધ મોર્નિંગ, માળીએ સવારમાં છોડને પાણી પાયું. અને ધ ગાર્ડનર વિલ વોટર ધ પ્લાન્ટ્સ નેક્સ્ટ સન્ડે, માળી આવતા રવિવારે છોડને પાણી પાસે. હવે પ્રશ્નવાક્ય જુઓ, આર ધે વોચિંગ ટીવી નાવ, શું તેઓ હમણાં ટીવી જોઈ રહ્યા છે. તો ભૂતકાળમાં સહાયકારી ડીડ છે, એટલે ડીડ ધે વોચ ટીવી લાસ્ટ નાઇટ, શું તેઓએ ગઈ રાત્રે ટીવી જોયું. અને ભવિષ્યકાળ વિલ ધે વોચ ટીવી ટુ નાઇટ, ટુ નાઇટ એટલે આજે રાત્રે, પછીના સમયની વાત છે, શું તેઓ આજે રાત્રે ટીવી જોશે. માય ફાધર ઇઝ રીડિંગ અ મેગઝીન નાવ, મારા પિતાજી હમણાં સામાયિક વાંચી રહ્યા છે. તો માય ફાધર રેડ અ મેગઝીન યસ્ટરડે, મારા પિતાજીએ ગઈકાલે સામાયિક વાંચ્યું. માય ફાધર વિલ રીડ અ મેગઝીન ટુમોરો, મારા પિતાજી આવતીકાલે સામાયિક વાંચશે. હવે ફરીથી પ્રશ્નાર્થ, આર વી ગોઈંગ ઓન અ પિકનિક નાવ, શું આપણે હમણાં ઉજાણીએ જઈ રહ્યા છીએ. ડીડ વી ગો ઓન અ પિકનિક લાસ્ટ સન્ડે, શું ગયા રવિવારે આપણે ઉજાણીએ ગયા હતા. અને ત્રીજું, શેલ વી ગો ઓન અ પિકનિક નેક્સ્ટ સન્ડે, શું આવતા રવિવારે આપણે ઉજાણીએ જઈશું. તમને ત્રણે ત્રણ કાળની અંદર ક્રિયાપદમાં જે ફેરફાર થાય છે તે લીટી દોરીને બતાવ્યો છે. મિત્રો ખૂબ ધ્યાનથી ને શાંતિથી જોજો, હવે તો તમારી પાસે પુષ્કળ સમય છે. એટલા માટે જ આ ફરીથી તમને રિપીટ કરીએ છીએ. સાદો ભવિષ્યકાળ, કે દરેક ભાષા એ કાળના થાંભલા પર જ ઊભેલી હોય છે. જેને કાળ આવડે, એક કાળમાંથી બીજા કાળમાં ફેરવતા આવડે વાક્ય, તો એને એ ભાષા બહુ જલ્દી આવડી જાય છે. એટલે તમારે પણ આવા પ્રયત્ન કરવાના. હવે આપણે પાનું પલટાવીએ છીએ તો એક્ટિવિટી 6 છે.
એ તમારે જાતે કરવાની છે. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે દરેક ખાલી જગ્યાની અંદર તમને એક એવો શબ્દ આપ્યો છે જેના પરથી તમારે નક્કી કરવાનું છે કે આ વર્તમાનકાળની છે, ભૂતકાળની છે કે ભવિષ્યકાળની છે. આ ત્રણે ત્રણ કાળની ભેગી ખાલી જગ્યા છે. અને ફરીથી સાંભળી લો, દરેક ખાલી જગ્યાની અંદર એક નાનકડી હિન્ટ, એક નિશાની આપી છે, કોઈક શબ્દ છે જેનાથી તમને ખબર પડશે કે આ કયા કાળનું વાક્ય છે. તે પ્રમાણે તમારે કૌંસમાં આપેલો ક્રિયાપદ મૂકવાનું છે. જો એક બે ખાલી જગ્યા કહું છું, પહેલી ખાલી જગ્યા છે આઈ, ખાલી જગ્યા ટુમોરો, તો ટુમોરો શબ્દ આવ્યો એટલે આવતીકાલ, એટલે તમને ખબર પડવી જોઈએ કે આ ભવિષ્યકાળ છે. અને કૌંસમાં શબ્દ છે ફોન, તો આઈ વિલ ફોન ટુમોરો. બીજું છે હેતવી, ખાલી જગ્યા ઓન અ પિકનિક વિથ હર ફેમિલી લાસ્ટ સન્ડે, તો લાસ્ટ સન્ડે એટલે ગયો રવિવાર. તો ગયો રવિવાર એટલે કયો કાળ આવે? ભૂતકાળ. તો ગોનું ભૂતકાળનું રૂપ મૂકવાનું એટલે હેતવી વેન્ટ. આ રીતના તમને, અને જ્યારે આવો કોઈ શબ્દ ન આપ્યો હોય ને મિત્રો, તો તમે બીજું ક્રિયાપદ કયા કાળનું છે તે શોધજો. ખૂબ ધ્યાનથી કરજો, આ એક્સરસાઇઝ જે જાતે કરશે તો એની બુદ્ધિનો ખૂબ વિકાસ થશે અને તમને અંગ્રેજીમાં થોડું વધારે ખ્યાલ આવશે. અને આની સાથે હું ગયા વખતના જવાબ મૂકું છું અને સાદા ભવિષ્યકાળ માટેના થોડાક જરૂરી નિયમો છે જે લખ્યા છે, જે તમારે નોટબુકમાં કોપી કરવાના છે અને પછી થોડા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરીશું. મિત્રો, તમે પાઠના શબ્દો લખી કાઢ્યા ને, તો પાઠ પણ ધીમે ધીમે વાંચતા જાઓ, થોડું થોડું અંગ્રેજીમાં ધ્યાન આપતા જાઓ, કારણ કે અંગ્રેજી તો હવે આપણી ખૂબ બોલચાલની ભાષા થઈ રહી છે. બરાબર ને મિત્રો? બાય, ટેક કેર.